મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. આપના ધારાસભ્ય ચેતર વસાવા જેલ મુક્ત થયા છે. ચેતર વસાવા નર્મદા સબ જેલમાંથી બહાર આવ્યા છે. ભરૂચ જિલ્લાના મોવીમાં આગેવાનો તથા પરિવારને મળશે. ત્યારબાદ ચેતર વસાવા ગાંધીનગર જવા રવાના થશે. 14 ડિસેમ્બરથી આપના ધારાસભ્ય ચેતર વસાવા જેલમાં હતા. નરેન્દ્ર પેપરવાલા વધુ વિગતો જણાવી રહ્યા છે. નરેન્દ્ર, જે પ્રમાણે ચેતર વસાવા હવે જેલ મુક્ત થયા છે, આગળ તેમના શું પગલાં રહેશે, આગળ કેવા કદમ? ધારાસભ્ય ચેતર વસાવાની આજે જેલ મુક્તિ બાદ તેમને અહીંયા સમર્થકોને મળ્યા બાદ તેઓ હવે અહીંયાથી નીકળ્યા છે મૂવી તરફ. ખાસ કરીને તેમણે મીડિયા સાથે જે વાત કરી તેમાં જણાવી દીધું કે ભરૂચ લોકસભાની ચૂંટણી તેઓ લડવાના છે. અને ખાસ એમને આ કેસ જે થયો છે તે બાબતે પણ તેમણે એવું કહ્યું છે કે આ એક રાજનીતિક કેસ છે અને એમને જો ઢીકાપાટું માર અને કોઈને હું મારતો હોય તો આ રીતે હું ધારાસભ્ય ન બનું. એટલે કે આવતાની સાથે તેમણે જે પોતાની વાત જે અગાઉ કરતા તે કહી દીધી છે ને સાથે સાથે એમને આગાજ કરી દીધો છે કે ભરૂચ લોકસભાની ચૂંટણી ચેતર વસાવા લડશે. એટલે કે ભરૂચ જિલ્લાની અંદર આ વખતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું કોઈ ગઠબંધન થાય તેવું સ્પષ્ટ દેખાતું નથી. કારણ કે એક તરફ મુમતાઝ પટેલ અને એમના ભાઈ પણ ચૂંટણી લડવા માંગે છે અને ચેતર વસાવા આજે જેલમાંથી બહાર આવતાની સાથે જ કહી દીધું કે તેઓ ભરૂચ લોકસભાની ચૂંટણી લડશે. જી, ધન્યવાદ નરેન્દ્ર આ માહિતી માટે. ત્યારે ચેતર વસાવા જે 14 ડિસેમ્બરથી જેલમાં હતા તે હવે બહાર આવ્યા છે. તેમની જેલ મુક્તિ થઈ છે અને પોતાના પરિવારને મળવા માટે થઈને ચેતર વસાવા હવે મોવી ગામ પહોંચ્યા છે. જે પ્રમાણે અત્યારે એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ચેતર વસાવા પોતાના પરિવારની સાથે મુલાકાત કરશે અને ત્યારબાદ ચેતર વસાવા ગાંધીનગર રવાના થશે. 14 ડિસેમ્બરથી આપના ધારાસભ્ય ચેતર વસાવા જેલમાં હતા. જે વનકર્મીને માર મારવાનો જે ગુનો નોંધો, માર મારવાની અને ધમકી આપવાનો ગુનો નોંધાયો હતો, ફરિયાદ કરવામાં આવી હતી અને હવે આજે ચેતર વસાવાની જેલ મુક્તિ થઈ છે. પત્ની શકુંતલા વસાવાને આજે જામીન મળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ચેતર વસાવા અને તેમના જે પત્ની છે શકુંતલા વસાવા, તેમને જે ચેતર વસાવા જેલ મુક્ત થઈ ચૂક્યા છે. શકુંતલા વસાવાને આજે જામીન મળી શકે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આપના ધારાસભ્ય ચેતર વસાવા નર્મદા સબ જેલમાંથી બહાર આવતા દેખાયા છે. એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે સંદેશ ન્યૂઝ પર આપ જોઈ રહ્યા છો. 14 ડિસેમ્બરથી ચેતર વસાવા જેલમાં હતા અને હવે ચેતર વસાવાનો અત્યારે હાલ જે પ્રમાણે છુટકારો થયો છે, જેલ મુક્ત થયા છે, ત્યારે ચેતર વસાવા હવે ગાંધીનગર જવા રવાના થશે. આપના ધારાસભ્ય ચેતર વસાવા ઉપર જે પ્રમાણે ગુનો નોંધાયો હતો, વનકર્મીને મારવાનો અને તેને ધમકી આપવાનો જે ગુનો નોંધાયો હતો તેને લઈને ચેતર વસાવાને જે ધરપકડ કરવામાં આવી હતી, નર્મદા સબ જેલમાં હતા ચેતર વસાવા અને હવે આપના ધારાસભ્ય એવા ચેતર વસાવાની જેલ મુક્તિ થઈ છે અને જેલમાંથી બહાર આવતા જે પ્રમાણે દેખાઈ રહ્યા છે, પોતાના પરિવારની સાથે, નાના જે બાળકો છે તેમની સાથે તેઓ બહાર આવતા જોવા મળી રહ્યા છે. અને આ એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે સંદેશ ન્યૂઝ આપને બતાવી રહ્યું છે. નર્મદા સબ જેલમાંથી બહાર આવતા દેખાઈ રહ્યા છે. ત્યારે ભરૂચના મોવીમાં પોતાના જે આપના કાર્યકર્તાઓ છે, જે આગેવાનો છે, તે તમામની સાથે તેઓ દ્વારા મુલાકાત કરવામાં આવશે અને પરિવારજનોને પણ ચેતર વસાવા મુલાકાત કરશે. ત્યારબાદ તેઓ ગાંધીનગર તરફ પ્રયાણ કરશે. ત્યારે આ પ્રવક્તા કરણ બારોટ અત્યારે જોડાયેલા છે. કરણજી, કરણજી સ્વાગત આપનું સંદેશ ન્યૂઝમાં. જે પ્રમાણે ચેતર વસાવાની આજે જેલ મુક્તિ થઈ છે, કઈ રીતે જુઓ છો? આજે ગુજરાતના ડેડિયાપાડા અને ભરૂચ લોકસભાની સીટના જે શેર છે એ ચૈતરભાઈ માનનીય ધારાસભ્ય શ્રી આજે બહાર આવ્યા છે. ચૈતરભાઈને જેલ પાછળ મોકલવામાં જે ભારતીય જનતા પાર્ટી દ્વારા અને ભારતીય જનતા પાર્ટીના કહેવાતા જે નેતાઓ દ્વારા એક ષડયંત્ર રચવામાં આવ્યું હતું ત્યારે એના લીધે આજે ચૈતરભાઈ ઘણા સમયથી જેલની અંદર હતા. સાથે સાથે આ ષડયંત્રની અંદર ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતના ઇતિહાસમાં લખાશે એવું એક કૃત્ય કર્યું હતું કે ચૈતરભાઈના પત્ની કે જેમની કોઈ પણ સંડોવણી આની અંદર નહોતી તેમ છતાં એમને પણ જેલના અંદર જવું પડ્યું. ચૈતરભાઈના પરિવાર, ચૈતરભાઈના નાના નાના છોકરાઓ, એમની દીકરીઓને એમના પિતા વગર રહેવું પડ્યું. આ બધું જે ષડયંત્ર એક ભારતીય જનતા પાર્ટી દ્વારા
કરવામાં આવ્યું છે અને એના પાછળનું કારણ એક જ હતું કે કેવી રીતે ચૈતરભાઈને ભરૂચ લોકસભાની સીટ અને દેડિયાપાડાના એમના મત વિસ્તારના લોકોથી દૂર રાખવા પડે. પરંતુ આ બધું કર્યા પાછળ જે ભારતીય જનતા પાર્ટીએ જે આ કૃત્ય કર્યું એ બધું ઉલટું પડ્યું છે અને આજે ચૈતરભાઈ વધુ મજબૂત નેતા તરીકે આજે ઉભરીને બહાર આવ્યા છે અને ભારતીય જનતા પાર્ટી સામે લડવા માટે ફરીથી તૈયાર છે. અને ચૈતરભાઈએ પહેલા એ કહ્યું હતું ને જેલના અંદર હતા ત્યારે પણ એમના કાર્યકર્તાઓને સંદેશ આપ્યો. બિલકુલ, અત્યારે સીધા જ જોઈએ.